नमस्ते दर्शक मित्रों, ईटीवी न्यूज़ गुजरातीना लोकप्रिय कार्यक्रम बाबूओनी गपशपमां आपनुं स्वागत छे। बाबूओनी गपशप एटले आईएएस अने आईपीएस अधिकारीओ पर चालती अफवा अने अटकळ पर आधारित टेलिविजन दुनियाना इतिहासनो एकमात्र कार्यक्रम। आ वखते आपणे चर्चा नथी करवी बदली अने बढ़तीनी, के नथी करवुं फोकस अफवा अने अटकळ पर, पण आपणे जोईशुं बाबूओनी गपशप विशेष। विशेष एटला माटे के गुजरातना छ अधिकारीओनी कामगीरी एवी छे के जेमनी कामगीरी रही छे विशेष। आजे आपणे सौप्रथम चर्चा करवा जई रह्या छीए गुजरातना प्रथम महिला डीजीपी गीता जोहरी विशे। गीता जोहरी एटले लेडी सिंघम। गुजरातना आ महिला आईपीएस अधिकारी माटे गत सप्ताह रह्यू आशीर्वाद समान। पोलीस हाउसिंग कॉर्पोरेशनना एमडी तरीके फरज बजावी रहेला गीता जोहरी माटे राज्य सरकारे कर्यो आदेश अने गीता जोहरी बनी गया राज्यना इन्चार्ज डीजीपी। सचिवालयमां एवं संभळाई रह्यू छे के टूंक समयमां गीता जोहरीने बनावी शकाय छे रेग्युलर डीजीपी। ओळखवा जेवा अधिकारीमां आजे आपणे सौ प्रथम वखत गीता जोहरी ऊपर करीशू नजर। आखरे राज्यना इन्चार्ज डीजीपी तरीके वरिष्ठ आईपीएस अधिकारी गीता जोहरी ने सौंपायुं छे गुजरात पोलीसनुं सुकान। राज्यना इतिहासमां पहली वखत कोई महिला आईपीएस अधिकारी बन्या छे इन्चार्ज डीजीपी। जुलियो रिबेरोए सुप्रीम कोर्टमां भूतपूर्व डीजीपी पीपी पांडेने अपायेला प्रमोशन अने कार्यकारी पोलीस वडा तरीकेनी निमणूकने पड़कारथी अरजी करी हती। જોકે સુપ્રીમ કોર્ટ કોઈ ચુકાદા પર આવે તે પહેલા જ પીપી પાંડેએ સુપ્રીમ કોર્ટને સામેથી પત્ર લખીને પોતાના પદ પરથી હટી જવાના નિર્ણયની જાણ કરી હતી। વિવાદ આગળ વધે તે પહેલા રાજ્ય સરકારે પણ પીપી પાંડેની અરજી સ્વીકારીને તેમને માનભેર નિવૃત્ત થવાનો માર્ગ મોકળો કર્યો હતો અને તેમની ખાલી પડેલી જગ્યા પર રાજ્ય સરકારે જવાબદારી સોંપી ગીથા જોહરીને। લેડી સિંઘમ તરીકે જાણીતા આ મહિલા અધિકારી 1982ની બેચના આઈપીએસ છે। મૂળ તમિલનાડુ રાજ્યના તેઓ વતની છે। તેમણે કેમિસ્ટ્રી વિષય સાથે એમએસસી કર્યું છે। આઈપીએસ બન્યા બાદ સૌપ્રથમ તેમણે જેતપુરના એએસપીની જવાબદારી સોંપાઈ હતી। કારકિર્દી દરમિયાન ગીથા જોહરીએ અમદાવાદ અને રાજકોટ સહિતના શહેરોમાં વિવિધ પદ પર સેવા બજાવી છે। ઇન્ચાર્જ ડીજીપી બન્યા પહેલા તેઓ ડીજી હતા અને તેમના શિરે હતી પોલીસ આવાસ નિગમના એમડી તરીકેની જવાબદારી। ગીથા જોહરીનું નામ ત્યારે જાણીતું બન્યું હતું કે જ્યારે તેમણે અમદાવાદના ગેંગસ્ટર લતીફ સામે રણશીંગો ફૂંક્યો હતો। તે સમયે લતીફનો દબદબો હતો, કોઈ પોલીસ કર્મચારીમાં તેને પકડવાની હિંમત નહોતી। આવા સમયે ગીથા જોહરીએ અમદાવાદના પોપટિયાવાડ ખાતે આવેલા લતીફના નિવાસસ્થાનેથી શસ્ત્રોનો મોટો જથ્થો કબજે કર્યો હતો। એટલું જ નહીં, લતીફના શાર્પશૂટર શરીફ ખાનને પણ દરિયાપુરથી પકડીને ગીથા જોહરીએ લતીફની હવા કાઢી નાખી હતી। ઘણા ઓછા લોકો જાણે છે કે ગીથા જોહરીના પતિ અનિલ જોહરી જંગલ ખાતાના ઉચ્ચ અધિકારી છે, મતલબ કે પત્ની છે આઈપીએસ અને પતિ છે આઈએફએસ। વયમર્યાદાના કારણે ગીથા જોહરી આગામી નવેમ્બરમાં નિવૃત્ત થવાના છે। હવે જોવાનું એ રહે છે કે રાજ્ય સરકાર ગીથા જોહરીને નિવૃત્તિ પહેલા ઇન્ચાર્જમાંથી રેગ્યુલર ડીજીપી બનાવે છે કે નહીં। બ્યુરો રિપોર્ટ, ઈટીવી ન્યૂઝ। બાબુઓની ગપશપના વિશેષ કાર્યક્રમમાં હવે આપણે ચર્ચા કરીશું અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમાર વિશે। અમદાવાદને નમૂનેદાર શહેર બનાવવા માટે કમર કસી રહેલા મુકેશ કુમારે જ્યાં જ્યાં ફરજ બજાવી છે તે તે શહેરના લોકો તેમને હજુ પણ યાદ કરે છે। ખૂબ જ કર્તવ્યનિષ્ઠ અધિકારી તરીકે ચાહના મેળવનાર મુકેશ કુમાર પણ એટલા અનોખા અધિકારી છે કે તેમના જેટલા વખાણ કરવામાં આવે તેટલા ઓછા છે। ઓળખવા જેવા અધિકારીના સેગમેન્ટમાં નજર કરીએ મુકેશ કુમારની દિલધડક દાસ્તાન પર। આ છે અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર, નામ છે તેમનું મુકેશ કુમાર।
ओळखवा जेवा आ अधिकारी विषे विस्तारथी वात करिए तो मुकेश कुमार बिहारना वतनी छे। તેમણે કાનપુર આઈઆઈટીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં બીટેકની ડિગ્રી મેળવી છે। એટલું જ નહીં, તેઓ અમેરિકામાંથી પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં માસ્ટર ડિગ્રી પણ ધરાવે છે। આઈઆઈટી પાસ હોવા છતાં તેમણે એન્જિનિયરિંગની લાઇન પસંદ ન કરતા સિવિલ સર્વિસનું ક્ષેત્ર પસંદ કર્યું। તેઓ 1996ની બેચના આઈએએસ છે। અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર બન્યા પહેલા તેમણે ગુજરાતમાં ઘણી જગ્યાઓ પર સેવા બજાવી છે। અગાઉ તેઓ રાજકોટના મ્યુનિસિપલ કમિશનર પણ રહી ચૂક્યા છે, જ્યારે તેમની કામગીરી ખૂબ બિરદાવાઈ હતી। કદાચ એટલે જ તેમણે અમદાવાદ જેવા રાજ્યના સૌથી મોટા શહેરની મહાનગરપાલિકાની જવાબદારી સોંપવામાં આવી છે। મુકેશ કુમારને કારકિર્દી દરમિયાન અનેક વખત સાઇડ પોસ્ટિંગ પણ મળ્યું છે, પરંતુ તેમણે ત્યાં પણ પોતાના કાર્યોથી રાજ્ય સરકાર અને વહીવટી વિભાગની પ્રશંસા મેળવી છે। તેમના અંગત જીવનની વાત કરીએ તો તેમના પત્ની છે મોના ખંધાર। જી હા, આઈએએસ અધિકારી મોના ખંધાર અને મુકેશ કુમાર પતિ પત્ની છે। રાજ્યમાં આઈએએસ અને આઈપીએસ કપલ તો ઘણા છે, પણ મોના ખંધાર અને મુકેશ કુમાર છે આઈએએસ। આશા રાખીએ કે અમદાવાદ મહાનગરપાલિકાના સુકાની તરીકે મુકેશ કુમાર ઉત્તમ કામગીરી કરે અને અમદાવાદને ખરા અર્થમાં બનાવે સ્વચ્છ તેમજ સ્માર્ટ સિટી। બ્યુરો રિપોર્ટ, ઈટીવી ન્યૂઝ। બાબુઓની ગપસપના વિશેષ કાર્યક્રમમાં હવે આપણે ચર્ચા કરીશું એક આઈએએસ અધિકારી અને એક આઈપીએસ અધિકારી વિશે। આ બંને અધિકારીઓ ઉપર ચર્ચાનો દોર યથાવત રહેશે, પણ સમય થયો છે એક નાનકડા વિરામનો। આપ જોતા રહો બાબુઓની ગપસપ। વેલકમ બેક। હવે આપણે ચર્ચા કરીશું બરોડા રેન્જના આઈજી જીએસ મલિક વિશે। રાજ્યના 72 આઈપીએસ અધિકારીઓ પૈકીના એક એટલે જીએસ મલિક રાજ્યમાં જુદી જુદી જગ્યાએ ફરજ બજાવીને અસામાજિક તત્વોની કેળ ભાંગી નાખવામાં કોઈનો મહત્ત્વનો ફાળો રહ્યો છે, તો તે છે જીએસ મલિક। ઓળખો આપણા અધિકારી અંતર્ગત આપણે આજે નજર કરીશું જીએસ મલિકની અત્યાર સુધીની કામગીરી પર। ઓળખો આપણા અધિકારીને સેગમેન્ટ અંતર્ગત આ સપ્તાહે ઓળખવા જેવા અધિકારી છે જીએસ મલિક। અત્યારે બરોડા રેન્જના આઈજી તરીકે ફરજ બજાવે છે જીએસ મલિક। તેમનું આખું નામ છે જ્ઞાનેન્દ્રસિંહ મલિક। તેઓ મૂળ હરિયાણાના વતની છે, પણ તેમણે ગુજરાતને બનાવી છે કર્મભૂમિ। ઇલેક્ટ્રોનિક્સમાં બીટેક એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે જીએસ મલિકે। તેઓ 1994ની બેચના આઈપીએસ અધિકારી છે। બરોડા રેન્જના આઈજી બન્યા પહેલા જીએસ મલિક ગુજરાતમાં ઘણી જગ્યાઓ પર ફરજ બજાવી ચૂક્યા છે। તેઓ ભૂતકાળમાં કચ્છ એસપી, ભરૂચ એસપી, બોર્ડર રેન્જના ડીઆઈજી અને હોમ સેક્રેટરી સહિતની જગ્યા પર પોસ્ટિંગ પર રહી ચૂક્યા છે। કાયદાના નિયંત્રણમાં રહીને ગુનેગારોને સીધા દોર કરવામાં પાવરધા છે જીએસ મલિક। ખૂબ શક્તિશાળી અને ઈમાનદાર અધિકારીઓમાં થાય છે તેમની ગણના। ભૂતકાળમાં તેમણે કરેલી કામગીરીઓ આજે પણ પોલીસ બેડામાં દ્રષ્ટાંત સમાન ગણાય છે। એક જિલ્લાના ધારાસભ્યની ધરપકડ કરવા જેવી પડકારજનક કામગીરી પણ જીએસ મલિકે સુપેરે કરી બતાવી હતી। કોઈની શહે શરમ રાખ્યા વિના કામ કરવા માટે જાણીતા છે આ પોલીસ અધિકારી। તેમની આવી કામગીરીના કારણે જ જ્ઞાનેન્દ્રસિંહ મલિક છે ઓળખવા જેવા અધિકારી। બ્યુરો રિપોર્ટ, ઈટીવી ન્યૂઝ। બાબુઓની ગપસપના વિશેષમાં હવે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ રાજ્યના આરોગ્ય કમિશનર જેપી ગુપ્તા વિશે। જેપી ગુપ્તા ખૂબ જ અસરકારક અને હસમુખા સ્વભાવના અધિકારી, મૂળ રાજસ્થાનના વતની, પણ કડકડાટ ગુજરાતી બોલતા જેપી ગુપ્તાને કોઈ મળે તો એવું ન લાગે કે આ અધિકારી છે રાજ્ય બહારના અધિકારી। રાજ્યમાં જુદી જુદી જગ્યાએ ફરજ બજાવીને હાલમાં આરોગ્ય વિભાગમાં સેવા આપી રહ્યા છે જેપી ગુપ્તા। રાજ્યના આરોગ્ય તંત્રને મજબૂત કરવા માટે
જેપી ગુપ્તાએ લીધેલા અસરકારક પગલાંની જેટલી ચર્ચા કરીએ તેટલી ઓછી છે। કોઈ તેમને કહે છે જેપી ગુપ્તા, તો કોઈ તેમને બોલાવે છે જગદીશ પ્રસાદ ગુપ્તા તરીકે સંબોધીને। બાબુઓની ગપશપમાં આ સપ્તાહે ઓળખવા જેવા અધિકારી છે જગદીશ પ્રસાદ ગુપ્તા। રાજ્યના આરોગ્ય કમિશનર તરીકે અત્યાર સુધી સેવા આપી રહ્યા છે જેપી ગુપ્તા। રાજ્યના ગણ્યાગાંઠા કર્મઠ અધિકારીઓમાં ગણના થાય છે જેપી ગુપ્તાની। રાજ્યમાં અલગ અલગ જગ્યા પર ફરજ બજાવવાનો તેમને બહોળો અનુભવ છે। થોડા સમય પહેલા તેઓ રાજકોટના મ્યુનિસિપલ કમિશનર જેવા મોટા પદ પર પણ રહી ચૂક્યા છે। વર્ષો સુધી ગુજરાતમાં વિવિધ પોસ્ટ પર સેવા આપ્યા બાદ અત્યારે તેમને આરોગ્ય વિભાગનો હવાલો સોંપવામાં આવ્યો છે। આરોગ્ય વિભાગમાં તેમની કામગીરી એટલી અસરકારક રહી છે કે તેઓ એક જ ડિપાર્ટમેન્ટમાં 3 વર્ષના લાંબા સમયગાળાથી ફરજ બજાવી રહ્યા છે। જેપી ગુપ્તા વિશે તમને જણાવીએ તો તેઓ રાજસ્થાનના ડોસાના વતની છે। રાજસ્થાની હોવા છતાં તેઓ ગુજરાતીઓને પણ શરમાવે તેવું કડકડાટ અસ્ખલિત ગુજરાતી બોલી શકે છે। તેમણે વર્ષોની કરિયરમાં અનેક પડકારોનો સામનો કર્યો અને દરેક પડકારને શાંતિપૂર્વક હેન્ડલ કરીને કામ પ્રત્યેની પોતાની કટિબદ્ધતા દર્શાવી। એકદમ શાંત અને સૌમ્ય સ્વભાવના માલિક છે જેપી ગુપ્તા। પણ કામ કરવાની અને કામ કરાવવાની તેમની કુનેહ અને આવડત જ તેઓને અન્ય અધિકારીઓથી અલગ પાડે છે। કદાચ એટલે જ તેઓ સ્થાનિક અધિકારીઓ અને કર્મચારીઓમાં ખૂબ લોકપ્રિય છે। બ્યુરો રિપોર્ટ, ઈટીવી ન્યૂઝ। બાબુઓની ગપસપના ઓળખો આપણા અધિકારીના વિશેષ સેગમેન્ટમાં હવે ચર્ચા 2 મહિલા આઈએસ અધિકારીની। સમય થયો છે એક નાનકડા બ્રેકનો, આપ જોતા રહો બાબુઓની ગપસપ। વેલકમ બેક। ઓળખવા જેવા અધિકારીમાં હવે ચર્ચા 1 મહિલા આઈએસ અધિકારીની। આ મહિલા આઈએસ અધિકારીએ આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે તેમની કેરિયરનો કર્યો પ્રારંભ। તેઓના સપના પહેલેથી જ કંઈક ઊંચા હતા અને આખરે તેમના સપના થયા સાકાર અને તેઓ પહોંચ્યા સચિવાલયની સિનિયર પોસ્ટ પર। આ મહિલા આઈએસ અધિકારી એટલે અંજુબેન શર્મા। ગુજરાતમાં ખૂબ ઓછા મહિલા આઈએએસ અધિકારીઓનું નામ કર્તવ્યનિષ્ઠ અને ખંતથી કામ કરનારા અધિકારી તરીકે લેવાય છે। આવું જ એક નામ એટલે અંજુબહેન શર્મા। આ મહિલા આઈએએસ અધિકારી છે, ગુજરાતના હાયર એજ્યુકેશન અને ટેકનિકલ વિભાગના પીએસ। 1991ની બેચના આઈએએસ છે અંજુબહેન શર્મા। તેમની ગણના કડક હાથે કામ લેનાર અધિકારી તરીકેની છે। ઉત્તર પ્રદેશના લખનૌ શહેરના તે વતની છે। ગુજરાતમાં અનેક સ્થળો અને પદ પર સેવા આપ્યા બાદ તેઓ અત્યારે હાયર એજ્યુકેશન અને ટેકનિકલ વિભાગમાં ફરજ બજાવી રહ્યા છે। તેઓ ભૂતકાળમાં રાજકોટના આસિસ્ટન્ટ કલેક્ટર, ગુજરાત સ્ટેટ મેનેજમેન્ટ ઓથોરિટીના સીઈઓ અને આરોગ્ય વિભાગના સેક્રેટરી પણ રહી ચૂક્યા છે। તેમની શૈક્ષણિક કારકિર્દીની વાત કરીએ તો અંજુબહેન શર્માએ માર્કેટિંગ અને ફાઇનાન્સમાં એમબીએ કર્યું છે। ઘણા ઓછા લોકો જાણે છે કે તેમના પતિ ધર્મેન્દ્ર શર્મા એરફોર્સમાં નોકરી કરે છે। અંજુબહેન ઉત્તર પ્રદેશના વતની હોવા છતાં ખૂબ સારી રીતે ગુજરાતી બોલી શકે છે। કામ લેવાની આવડત અને કામ કરવાની નિષ્ઠાના કારણે તેઓ ગુજરાતના સ્ટાફમાં ભારે લોકપ્રિય છે। બ્યુરો રિપોર્ટ, ઈટીવી ન્યૂઝ। બાબુઓની ગપસપના વિશેષમાં
હવે આપણે પહોંચ્યા છીએ અંતિમ પડાવ પર. હવે આપણે ચર્ચા કરીશું વધુ એક મહિલા આઈએએસ અધિકારી આરતી કવર પર. રાજ્યના કોમર્શિયલ વિભાગમાં ફરજ બજાવી રહેલા આરતી કવરના જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે. કોમર્શિયલ વિભાગમાં તેમની ફરજ દરમિયાન તેમણે પાડેલા અનેક ઓપરેશનથી કરચોરોની ઊંઘ થઈ ગઈ છે હરામ. હવે આપણે નજર કરીશું આરતી કવરની દિલધડક દાસ્તાન પર. આજનો યુગ મહિલા સશક્તિકરણનો યુગ છે. કોઈ પણ પરિસ્થિતિમાં નીડર રહી સફળ કેવી રીતે થવું તેનું ઉત્તમ ઉદાહરણ ગુજરાતની સ્ત્રીઓને પૂરું પાડ્યું છે એક મહિલા આઈએએસ અધિકારીએ. નામ છે તેમનું આરતી કંવર. ઓળખો આપણા અધિકારીને. અંતર્ગત આ વખતે વાત આરતી કંવરની. અત્યારે ગુજરાતના વેટ વિભાગના સ્પેશિયલ કમિશનર છે આરતી કંવર. આરતી કંવર એટલા માટે ઓળખવા જેવા અધિકારી છે કારણ કે જ્યારથી તેમણે વેટ વિભાગના સ્પેશિયલ કમિશનર તરીકે ચાર્જ સંભાળ્યો છે ત્યારથી તેઓ પોતાની અસરકારક કામગીરીથી સમગ્ર ગુજરાતમાં ખૂબ લોકપ્રિય બન્યા છે. જે લોકો આરતી કંવરના નામથી પરિચિત નથી તેમને સવાલ થશે કે આ મહિલા અધિકારીએ એવું કયું કામ કરી બતાવ્યું કે જેના કારણે તેના આટલા વખાણ થાય છે. વાસ્તવમાં આરતી કંવરના નેતૃત્વમાં વેટ વિભાગે વેટ ચોરીના કરોડોના અનેક કૌભાંડ પકડાવ્યા. તેમની આવી કામગીરીના કારણે રાજ્યની તિજોરી વેટથી છલકાઈ ગઈ. તેઓ ઓગસ્ટ 2014થી વેટ વિભાગમાં કાર્યરત છે. આ સમયગાળા દરમિયાન તેમણે કોઈની પણ શેષ શરમ રાખ્યા વિના કડક હાથે કામ લઈ સૌનું ધ્યાન ખેંચ્યું છે. આરતી કંવર વિશે વાત કરીએ તો તેઓ 2001ની બેચના આઈએએસ અધિકારી છે. મૂળ હિમાચલ પ્રદેશના વતની છે આ મહિલા આઈએએસ. તેમણે ઇતિહાસ વિષયમાં માસ્ટર ડિગ્રી લીધી છે. વેટ વિભાગના સ્પેશિયલ કમિશનર બન્યા પહેલા તેમણે રાજકોટના મ્યુનિસિપલ કમિશનર સહિત રાજ્યના અનેક સ્થળોએ ફરજ બજાવી છે. ડેપ્યુટેશન અંતર્ગત તેમણે કોલકાતામાં પણ કામ કર્યું છે. વેટ વિભાગમાં આરતી કંવરની 18 વર્ષની કામગીરીની નોંધ સ્વયં રાજ્ય સરકારે લીધી છે. એવું મનાય છે કે હવે જ્યારે પણ તેમની બદલી થશે ત્યારે તેમની કામગીરીને ધ્યાનમાં રાખી તેમને કોઈ સારી જગ્યા પર પોસ્ટિંગ મળશે. બ્યુરો રિપોર્ટ, ઈટીવી ન્યૂઝ. ઈટીવી ન્યૂઝના લોકપ્રિય કાર્યક્રમ બાબુઓની ગપસપમાં આજે રજૂ થયેલો વિશેષ કાર્યક્રમ આપને ગમ્યો હશે. આજે અમે 6 અધિકારીઓની કામગીરીનો આપને કરાવ્યો પરિચય. આવતા સપ્તાહમાં વધુ કેટલાક રોચક પ્રસંગો સાથે થશું હાજર. વધુ સમાચાર માટે જોતા રહો ઈટીવી ન્યૂઝ ગુજરાતી.